ઓફ વડોદરા. 100 જન્મ લઈએ છતાં પણ માતાનો ઉપકાર પુત્ર ચૂકવી નથી શકતો તેવો એક કિસ્સો આજે સામે આવ્યો છે. ડભોઈ કડિયાવાડ નાની મસ્જિદ પાસે રહેતા અલી અકબરભાઈ મંસૂરી પોતે ભરત કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. બાળકને સારો અભ્યાસ મળે તે માટે સતત મહેનત કરતા રહ્યા છે. પોતાનો 20 વર્ષનો પુત્ર અલ્ફાઝ હુસેન ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ પાસ કરી પારુલ યુનિવર્સિટીમાં ફાર્મસી માટે આગળ અભ્યાસ કરવા માટે દોડધામ દરમિયાન અચાનક બીમાર પડી જતા તેઓના માતા પિતા દ્વારા વિવિધ હોસ્પિટલોમાં ફરી રહ્યા હતા. તે દરમિયાન તબીબ દ્વારા જાણવા મળ્યું કે આ પુત્રની બંને કિડની ડેમેજ થઈ ગઈ છે. આ સાંભળતા માતા પિતા અને પરિવાર ભાંગી પડ્યો. છેલ્લા ઘણા સમયથી તેને વિવિધ હોસ્પિટલોમાં કિડની અંગેની સારવાર થઈ રહી હતી. બાળક પણ હિંમતભેર પોતાના માતા પિતાને આશ્વાસન આપતો હતો કે હું સારો થઈ જઈશ અને આગળ અભ્યાસ કરીશ, પરંતુ ક્યાં સુધી હિંમત રાખવી. આ વાતની મહોલ્લામાં સગા સંબંધીઓમાં જાણ થતાં જે બને તે સહાય આપવા માટે લોકો આગળ આવ્યા. ત્યારબાદ ડભોઈના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાને પણ આ વાતની જાણ થતાં તેઓએ પણ આ બાળક માટે જે બને તે રીતના મદદરૂપ થયા. ત્યારે પુત્રને જન્મ આપનારી માતા નસીબ બાનુએ હિંમતભેર પોતાના પુત્રનું જીવન બચાવવા પોતાની કિડની આપવાની તૈયારી બતાવતા આજરોજ વડોદરા ભાઈલાલ અમીન હોસ્પિટલ ખાતે રવાના થતા પરિવાર અને મહોલ્લામાં ગમગીની સર્જાઈ ગઈ હતી અને માતા પુત્ર સલામત રહે તેવી દુઆઓ ગુજારવામાં આવી. ત્યારે લોકોના મોઢેથી એક જ વાત હતી કે માનો ઉપકાર 100 જન્મમાં પણ ચૂકવી નથી શકાતો. મારા છોકરાને 2 કિડની ડેમેજ થઈ ગઈ છે. એના માટે મારા છોકરાને મેં કિડની દાન કરું છું કે મારા છોકરાનું જીવન બને. મારા છોકરાનું ભણવા માટે, અભ્યાસ કરવા માટે મેં એનું જીવન દાન આપું છું. કિડની આપવા તૈયાર થયા છે? હા. છોકરાનું મેરેજ થયું છે? ના. બાકી જે મેરેજ કરવાનું? મેરેજ કરવાનું બાકી છે. અભ્યાસ કરે છે એમ? હા, અભ્યાસ કરે. 12 પાસ છે સાયન્સ. ક્યાં રહેવાનું? ડભોઈ કડિયાવાર અની મસ્જિદ પાસે. શું નામ તમારું? મંસૂરી નસીમબાન. શું નામ તમારું? મારું નામ મંસૂરી અલ્ફાઝ છે. મેં 12 સાયન્સ પાસ છે. આ મારી બંને કિડની ડેમેજ છે. લોકોને શું છે? તમારે બંને કિડની ડેમેજ છે. લોકોને સહાય કરી જેટલી થાય એટલી, મને સહારો આપ્યો. હવે આગળ મારું ભાઈલાલ અમીનમાં ઓપરેશન છે. આ 25 તારીખે મારું ઓપરેશન છે. અને આગળ મારે ઓપરેશન બાદ મને ફાર્મસી કરવા પારુલમાં ઈચ્છું છું. તમને કિડની ડોનેટ કોણ કરે છે? મારી કિડની ડોનેટ મારી કિડની મારી માતા આપી રહી છે. શું નામ છે માતા? મારી માતાનું નામ છે મંસૂરી નસીબન. રહેવ છો ક્યાં તમે? મેં રહેવ છું કડિયાવાડ નાની મસ્જિદ ડભોઈ. કેટલો અભ્યાસ કર્યો છે અત્યારે? મેં 12 સાયન્સ પાસ છું. મારું ઓપરેશન બાદ મેં બનવા ઈચ્છું છું એટલે પારુલમાં ફાર્મસી. મેરેજ કરેલું છે? ના, અનમેરેજ છું.